જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ઓછા મસાલા સાથે અને એકદમ ઓછા તેલમાં સાસવાળું ગુવાનું શાક. તો એકનું એક શાક ખાઈને તમે કંટાળી ગયા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવી જશે. અને થોડીક ખાટી સાસ સાથે તમે આ શાક બનાવશો તો શાક ખાવામાં એકદમ સરસ લાગશે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. અને નવા હોય અને આજે સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આપણે બનાવીએ સાસવાળું ગુવાનું શાક. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે ગુવાનું શાક બનાવવા માટે એકદમ સરસ આ રીતના કૂણો ગુવાર લઈ લેવાનો છે. ગુવારને આપણે એકદમ સરસ ધોઈ અને તેને કટ કરી લીધો છે. સાસવાળું ગુવાનું શાક તમે ફક્ત 5-7 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આ શાક રોટલા સાથે એકદમ સરસ લાગે છે. તો હવે આપણે વિડીયોને લાંબો નથી કરવો, ફટાફટ આપણે આ ગુવાનું શાક બનાવી લઈશું. આ શાક આપણે કુકરમાં બનાવીશું એટલે ફટાફટ આ શાક બનીને તૈયાર થઈ જાય. તો આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે અને કુકર ગરમ થઈ જાય એટલે આપણે 1-1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. આપણે ખૂબ જ ઓછા તેલમાં આ શાક બનાવીને તૈયાર કરીશું તો પણ શાક એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તેલ થઈ જાય એટલે આપણે 1 ટેબલસ્પૂન રાઈ એડ કરીશું. રાઈ એકદમ સરસ પતળી ગઈ છે તો હવે આપણે હિંગ એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન આપણે ઘરે જ બનાવેલી ચટણી એડ કરીશું. તો આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, લસણ લીધું છે અને થોડું આપણે મીઠું નાખી અને થોડું જીરું નાખીને આપણે આ ચટણી તૈયાર કરી છે. આ નાખવાથી શાકનો સ્વાદ અને શાક તમારું ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે ચટણીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતના થોડું મિક્સ કર્યા પછી આપણે તરત જ તેની અંદર ગવા એડ કરી દઈશું અને ગવાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ સમયે 10 કળી આખી લસણની એડ કરી દઈશું, તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરીશું. તો અહીંયા આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરુનો પાવડર એડ કરીશું અને 1/2 ટેબલસ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. કારણ કે આપણે ચટણી બનાવતી વખતે પણ લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે તમે કેટલું તીખું ખાવશો એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે. તો હવે આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે 1/2 ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું કારણ કે આપણે સાસ પણ એડ કરવાની છે. તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે 2-3 સીટી થવા દઈશું. ગવાર તમારી કેટલી જાડી કે પટલી છે એ પ્રમાણે તમારે સીટી વગાડવાની. અત્યારે હું 2-3 સીટી વગાડીશ અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. તો હવે આપણે 3 સીટી પછી કુકરને ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગવાર ચડી ગઈ છે. આપણે ગવાને ચેક કરી લઈશું, એકદમ સરસ ગવાર ચડી ગઈ છે. હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને શાકની અંદર આપણે 1 વાટકી જેટલી સાસ એડ કરીશું. તમારે કેટલો રસો બનાવવો છે એ પ્રમાણે તમારે સાસ એડ કરવાની. સાસની અંદર તમે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી શકો છો, પણ જો તમારે પટલો રસો જોતો હોય તો તમે ચણાનો લોટ નહીં એડ કરો તો પણ આ શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. હું અત્યારે ચણાનો લોટ નથી એડ કરતી કારણ કે આપણે બાજરીના રોટલાની અંદર આ શાકને ખાવાનું છે એટલે આ રીતના પટલો રસો છે તો શાક ખાવામાં ખૂબ જ મજા આવશે. બરાબર મિક્સ કર્યા પછી આપણે શાકની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. આ રીતના તમે છેલ્લે લીલા ધાણા અને મીઠા લીમડાના પાન એડ કરશો તો શાકનો સ્વાદ અને શાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે 8-10 મીઠા લીમડાના પાન પણ એડ કરી દીધા છે. મીઠા લીમડાના પાન તોડીને એડ કરવાના એટલે તેની ફ્લેવર શાકની અંદર ખૂબ જ સરસ આવશે. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ નથી બંધ કરવાનું. આપણે આ રીતના કોઈ પણ સીબું હોય તે ઢાંકી અને શાકને આપણે 2-3 મિનિટ માટે સરસ ઉકળવા દઈશું. તો હવે આપણે શાકને ખોલીને ચેક કરી લઈશું. એકવાર આપણે શાકને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સાસવાળો શાકનો રસો બન્યો છે. હવે આપણે આ સમયે 1/2 ટેબલસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એકદમ ઓછા તેલમાં અને તો પણ એકદમ સ્વાદિષ્ટ આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે. તો હવે આપણું સાસવાળું ગુવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું.
તૈયાર છે આપણું એકદમ સરસ રોટલા સાથે, રોટલી સાથે, ખીચડી સાથે સર્વ થતું સાસવાળું ગુવાનું શાક. તો એકદમ ઓછા મસાલા સાથે અને ઓછા તેલમાં આપણે આ શાક, તમે ડાયટ કરતા હોય તો પણ તમે આ શાક ખાઈ શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થાય છે. અને આપણે સાસનો ઉપયોગ કર્યો છે એટલે આપણે જે લોકોને ગુવાર વાયડો પડતો હોય કે ગેસ થતો હોય તો તમે આ રીતના સાસવાળું શાક ખાશો તો તમને ગુવાનું શાક વાયડું પણ નહીં પડે અને ગેસ પણ નહીં થાય. તો આપણે શાકની ઉપર થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ગુવારનું એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતના સાસવાળું ગુવાનું શાક બનાવશો તો જે લોકો ગુવાર નથી ખાતા એ પણ આ ગુવાનું શાક ખાતા થઈ જશે. એટલું સ્વાદિષ્ટ અને એકદમ સરસ ઓછા મસાલા સાથે આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે સાસવાળું ગુવાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સાસવાળા ગુવાના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ સાસવાળા ગુવાની શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.